एग्जैक्टली टाइम नौ पॉइंट आठ सेकेंड, ठीक है, नौ सेकेंड आठ मिलीमीटर सेकेंड ऑफ एयर वेव, तो नौ पॉइंट आठ सेकेंड पड़ी, समझा? तो त्राणु त्राणु दस से दस छे एटले एकम आगळ पॉइंट, तो त्रण नी आगळ पॉइंट अने आगळ नौ छे, तो नौ पॉइंट शुं आवे त्रण, त्राणु मिमी एटले केटला थाय नौ पॉइंट त्रण सेमी, त्राणु मिमी एटले केटला सेमी थाय नौ पॉइंट त्रण सेमी थाय, पड़ी समजण? આપણે આગળ ગણતાલા એ મુજબ જ કરવાનું કે 1 સેમી એટલે 10 મીમી, 1 મીમી એટલે 1 છેદમાં 10 સેમી, જે સંખ્યા આપેલી છે મીમીમાં એ મિલીમીટરને 1 છેદમાં 10 વડે ગુણી તો શું બની જાય, સેન્ટીમીટરમાં ફેરવાય છે, પછી આપણે સાધનરૂપ આપવાનું તો આપણો જવાબ મળી જાય, પડી સમજણ? આગળ છે પ્રશ્ન 4, દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે કિલોમીટર થશે એક ના છેદમાં 1000 કિમી થશે, આપણે કોને ફેરવવાનો છે 8 મીટર, તો 8 ગુણ્યા 1/1000 કિમી, 8 ગુણ્યા 1 એટલે 8/1000 કિમી, હવે આપણને આ 8 મીટરનો જવાબ કિમીમાં એકમ દશક 100 ત્રણ શૂન્ય છે એટલે કે સહસ્ત્રાંશ છે, તો સહસ્ત્રાંશ હોય તો 100 ની આગળ પોઈન્ટ આવે તો 8 એકમ દશક 100 આગળ પોઈન્ટ અને આગળ કોઈ સંખ્યા નથી એટલે 0, તો શું આવે 0.008 કિમી, 8 મીટર એટલે શું થાય 0.008 કિલોમીટર, એવી જ રીતે બી નંબરનો જોઈએ 88 મીટર, તો 1 કિમી એટલે કેટલા મીટર 1000 મીટર, તો 1 મીટર એટલે 1/1000 કિમી થશે, આપણને કેટલા થયા છે 88 મીટર, 88 મીટર એટલે કે 88 ગુણ્યા 1/1000, 88 ગુણ્યા 1/1000 એ અહીંયા પણ સહસ્ત્રાંશ છે એટલે 100 ની આગળ પોઈન્ટ, 8 એકમ 8 દશક 0 100 અને કોઈ સંખ્યા નથી એટલે 0 કિમી, આ સમાન છે કિમીમાં, તો આપણો જવાબ શું મળે આપણને 88 મીટર એટલે 0.088 કિમી, 88 મીટર એટલે 0.088 કિમી, તો એમાં પણ 1 કિમી એટલે 1000 મીટર, 1 મીટર એટલે 1/1000 કિમી થશે, આપણને કઈ સંખ્યા કઈ છે 8888 મીટર બરાબર 8888 ગુણ્યા 1/100 1000 કિમી આવશે, તો 8888 ગુણ્યા 1
માં હજાર કિમી પોઈન્ટ કેમ કીશું સર સહસ્રાંશ છે એટલે 100 ના સ્થાન આગળ પોઈન્ટ એકમ દશક અને 100 એટલે કે 8 એકમ દશક 100 પોઈન્ટ અને આગળ એક આ વચન તો 8.888 કિમી આવશે આસાનીથી જવાબ આવ્યો 8888 મીટર એટલે કેટલા થાય 8.888 કિમી આગળ ડી નંબરનો જોઈએ એમાં પણ 1 મીટર એટલે 1 છેદમાં 1000 કિમી થશે આપણને 70 કિલોમીટર અને 5 મીટરને કિમીમાં ફેરવવાનું છે તો 70 તો ઓલરેડી કિલોમીટરમાં ફેરવાયા જ છે તો 70 કિમી પ્લસ 5 મીટર 70 કિમી 5 મીટરને ફેરવવા હોય તો 5 ગુણ્યા 1 ના છેદમાં 1000 1 ના છેદમાં 1000 છે એટલે 100 ની આગળ પોઈન્ટ તો 70 કિમી અને 100 ની આગળ 5 એકમ દશક 100 પોઈન્ટ અને 0 તો 0.005 કિલોમીટર થશે સરવાળો કરીએ તો 70 અને 0.005 નો સરવાળો તો 70.005 કિમી થશે આ તમને જવાબ મળ્યો 70 કિમી 5 મીટર 70 કિલોમીટર અને 5 મીટરનો જવાબ શું મળ્યો 70.005 કિલોમીટર પડી સમજણ આ રીતે આપણે કિલોમીટરમાંથી અને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાના દાખલાઓ ગણવાના જેમ આપણે આગળ ભણ્યા સેન્ટીમીટર મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં એ જ પ્રમાણે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવા માટે કેટલા વડે ગણવાના 1 ના છેદમાં 1000 વડે ગુણવા આગળ જોઈએ પ્રશ્ન 5 પ્રશ્ન 5 દશાંશ સંખ્યાનો ઉપયોગ દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો આ સંખ્યાઓને ગ્રામમાંથી કિલોગ્રામમાં જેમ આપણે આગળ મિલીમીટરમાંથી સેમીમાં મીટરમાંથી કિલોમીટરમાં એમ ગ્રામમાંથી કિલોગ્રામમાં 1 કિગ્રા એટલે કેટલા ગ્રામ 1000 ગ્રામ થાય તો 1 ગ્રામ એટલે 1 ના છેદમાં 1000 કિગ્રા થાય આપણને કેટલા ગ્રામ થયા છે 2 ગ્રામ તો 2 ગુણ્યા 1 ના છેદમાં 1000 કિગ્રા થશે 2 ગુણ્યા 1 2 છેદમાં 1000 2 છે અને છેદમાં 1000 છે એટલે 0.002 આવશે કિગ્રા સાની કિંમત મળી આપણને 2 ગ્રામ એટલે 0.002 એટલે 0.002 કિલોગ્રામ થાય 2 ગ્રામ એટલે 0.002 કિલોગ્રામ થાય આગળ બી નંબરનો જોઈએ એમાં પણ 1 કિગ્રા એટલે કેટલા ગ્રામ થશે 1000 ગ્રામ તો 1 ગ્રામ એટલે કેટલા થશે 1 ના છેદમાં 1000 કિલોગ્રામ થશે આપણને કેટલા ગ્રામ થયા છે 100 ગ્રામ તો 100 ગ્રામ એટલે 100 ગુણ્યા 1 ના છેદમાં 1000 કિલોગ્રામ 100 ગુણ્યા 1 100 છેદમાં 1000 કિલોગ્રામ તો 0 જતા હોય તો શું વધે 0.1 કિગ્રા વધે અથવા આને 0.1000 એ 0.100 પણ લખી શકાય 100 ગ્રામ એટલે કેટલા થાય 0.1 કિલોગ્રામ પડી સમજો સી નંબર જોઈએ આમાં 1 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય બોલો ચલો 1 ના છેદમાં 1000 કિલોગ્રામ થશે કેટલા ગ્રામ છે 3750 ગ્રામ તો 3750 ગુણ્યા 1 ના છેદમાં 1000 3750 ગુણ્યા 1
हजार, हजार छे के सो आगर पॉइंट, एकम दशक सो, तो सात आगर पॉइंट, त्रण पॉइंट सात सौ पचास किलोग्राम हशे। हमें अपने आगे शिखीशू नेक्स्ट लेक्चर अंदर स्वाध्याय 8.5।